नमस्कार, आप सबनु स्वागत छे रियल समाचारमां। समाचारोनी शुरुआत करिए मुख्य समाचारथी। धोरण 10 परिणाम 68.24%, છોકરીઓએ 73% સાથે મેદાન માર્યું। લિંબાયત વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઓવરફ્લો સમસ્યાને લઈ કોંગ્રેસનું ઝોનલ ચીફને આવેદન। પીપરોદ સારુનગર સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા 3.75 લાખની ચોરી। ડુમસના દરિયામાં નાહવા પડેલા રાજસ્થાની 2 મિત્રો ડૂબ્યા। મિની બજારમાં કારખાનેદાર પાસેથી રૂપિયા 27 લાખના તૈયાર હીરા લઈ દલાલે કરી છેતરપિંડી। અને ઉધનામાં અકસ્માત કરી સાયકલ સવારને ચપ્પુ મારી લૂંટી લેવાયો। સમાચારો વિગતે। ધોરણ 10નું પરિણામ જાણવાની ઉત્સુકતાનો વિદ્યાર્થીઓમાં અંત આવ્યો છે। જ્યારે આજે સવારથી જ પોતાનું પરિણામ વિદ્યાર્થીઓએ પ્રથમ ઇન્ટરનેટ પર જાણ્યું હતું અને પોતાનું સુંદર પરિણામ આવ્યાની શાળાએ જઈ ઉજવણી પણ કરી હતી। વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઉચ્ચ પરિણામ મેળવનારમાં ભારે સફળતા મેળવી છે। આશાદીપ વિદ્યાલયની તમામ શાળાઓના ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના 69 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે, જ્યારે 125 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। આ ઝળહળતું પરિણામ મેળવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓએ શાળા સંકુલ બહાર DJના તાલે ઉજવણી કરી હતી અને નાચ્યા હતા। વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરી મેળવેલ ઉત્તમ પરિણામને લઈ શાળાના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષકગણ દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ઓકે, મારું નામ રામાણી શૈલેષ છે। હું આશાદીપ વિદ્યાલયની બધી સ્કૂલોનું સંચાલન કરું છું। આજે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટ બહુ ખૂબ સારું આવ્યું છે। એમાં હું બધો શ્રેય મોટેભાગે તો વિદ્યાર્થીઓને પહેલાં આપું છું, એની પછી શિક્ષકોને આપું છું। આ બંનેની મહેનતનો જે સમન્વય થયો એને કારણે જ આ એકદમ સારું રિઝલ્ટ અમને મળેલું છે। અને અમારી બધી સ્કૂલો થઈ આશાદીપ 1, 2, 3 અને 4નો આ બધા બાળકો થઈને સ્કૂલ 70 A1 ગ્રેડમાં છોકરાઓ આવેલા છે। આશાદીપ 1ના 40 છોકરાઓ છે। એનું ખાસ કારણ તો એ છે કે અમે સ્ટાર્ટિંગમાં જે 10મું ધોરણ જ્યારે શરૂ થાય છે ત્યારે એક મિટિંગ લઈએ છીએ બાળકોની, અને એમાં ખાસ તો મોટિવેશન સેમિનારો ગોઠવીએ છીએ, પ્લસ પ્રથમ જ્યારે પ્રથમ દિવસ હોય ત્યારે જે ગોલ માટેનું એક મોટિવેશન સેમિનાર આપીએ છીએ એની, એનાથી પછી દિવાળી સુધી રેગ્યુલર ચાલે છે। દિવાળી પછી જ જે બાળકો માટેનું એક્સ્ટ્રા જે અમારે કરવાનું હોય છે, મહેનત એક્સ્ટ્રા કરવાની હોય છે, જે બાળકો માટે જે પરિણામ સારું કેવી રીતે આવે અને એની માટે શું કરવું એની રેસિપી પછી જ બાળકોને આપવામાં આવે છે, અને નાની નાની એની ખામીઓ છે એ દૂર કરવામાં આવે છે। વરાછા હીરાબાગ સ્થિત પીપી સવાણી વિદ્યાભવનના ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી હતી। માર્ચ 2017માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા આપનારા શાળાના તમામ વિદ્યાર્થીઓમાંથી 39 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે શાળાનું પરિણામ 98.82% રહ્યું હતું। ઉપરાંત 120 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો। આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ શાળા કેમ્પસમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી, તેમજ આ અવલ સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા સંકુલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું હતું।
હું સંજય ગોહેલ પીપી સવાણી વિદ્યાભવનના પ્રિન્સિપલ બોલું છું અને આ વખતે ધોરણ 10નું પરિણામ ખૂબ જ સરસ આવેલું છે. કુલ 761 બાળકો અમારા બેઠેલા હતા, એમાંથી 98.82% અમારું રિઝલ્ટ છે, જે પૈકી 39 બાળકો A1 ગ્રેડ સાથે ખૂબ જ સુંદર પરિણામ આવેલા છે. આ બધા પરિણામનો યશ બાળકોની મહેનત અને સાથોસાથ શિક્ષકોના માર્ગદર્શનને જાય છે. તેમજ આ તમામ બાળકો અમારા 11 સાયન્સમાં પ્રવેશ મેળવે તો તેમને શાળા પરિવાર વતી પણ ફીમાં ચોક્કસ રાહત આપવામાં આવશે. તેમજ આ વર્ષે પીપી સવાણી વિદ્યાભવને ઝી અને નીટને ધ્યાનમાં રાખીને સેન્ટર ફોર એક્સલન્સ ચાલુ કરેલું છે, જેમાં પણ આ બાળકોને ઓછામાં ઓછા 50% ફીમાં રાહત આપવામાં આવશે. ખાસ તો જે બાળકો હોય છે કે જેમને એવું લાગતું હોય છે કે આ બાળકો છે એ અભ્યાસમાં ખૂબ રેન્કર છે અને એને થોડીક તૈયારી જો કરાવવામાં આવે તો A1 ગ્રેડ પ્રાપ્ત કરી શકે છે, તો એવા બાળકોને અમે એક અલગ બેચ બનાવી લઈએ છીએ અને જ્યાં જ્યાં એની નાની નાની ત્રુટીઓ રહેતી હોય છે એ શિક્ષકો દ્વારા પર્સનલી ગાઈડન્સ આપી અને સોલ્વ કરવામાં આવે છે. અને આ રીતે શિક્ષકો સરસ માર્ગદર્શન આપીને બાળકોને ગાઈડ કરે છે અને એના પરિણામે આ પરિણામ આવતો હોય છે. રાંદી રોડ પર આવેલી આઈએન ટેકરાવાલા શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શાળાના 247 વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી હતી, જે પૈકી 13 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી હતી, જ્યારે 58 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. શાળાનું પરિણામ 99.59% રહ્યું હતું. આ ઉત્કૃષ્ટ સફળતા બદલ શાળા સંકુલમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી, તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ વિશ્વા અમિત દવે છે. INT સ્કૂલમાં ભણું છું અને આજે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું એમાં મારા 95.67% આવ્યા છે અને સ્કૂલ સેકન્ડ છું અને 99.98% આવેલ છે. આ બધામાં મારા પેરેન્ટ્સનો અને સ્કૂલના ટીચર્સનો બહુ મોટો ફાળો રહ્યો છે. આખું વર્ષ એમણે બહુ સપોર્ટ કર્યો છે. પેરેન્ટ્સે પણ અમારા હેલ્થની ને બધાની જ કેર લીધી છે અને બહુ સારી રીતે મહેનત કરીને આજે અહીંયા છીએ અમે. મારું નામ ત્રિવેદી સૃષ્ટિ પારસભાઈ છે. હું INT સ્કૂલમાં ભણું છું. આજે સ્ટાન્ડર્ડ 10th રિઝલ્ટ આવ્યું છે એમાં મારા 96.33% આવ્યા છે અને 99.99% રેન્ક છે અને સ્કૂલ ફર્સ્ટ છે. આમાં મારું કહેવાનું એટલું જ છે કે અમે જે આજે હું અને જે બીજા મારી સાથે જે ક્લાસમેટ્સ છે બધાના બહુ સારા પર્સન્ટેજ આવ્યા છે, એમાં સ્પેશિયલી અમારા પેરેન્ટ્સ અને અમારી સ્કૂલ અને અમારા બધા ટીચર્સનો બહુ મોટો ભાગ છે. કતારગામ આંબા તલાવડી ખાતે આવેલ અક્ષરજ્યોતિ હાઈસ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં 5 વિદ્યાર્થીઓએ A1 મેળવવામાં ભવ્ય સફળતા મેળવી હતી, તેમજ 40 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની નડિયાધરા દેવાંગીએ A1 ગ્રેડમાં 97% પ્રાપ્ત કર્યા છે. આ ભવ્ય સફળતા મેળવનાર તમામ શાળાના વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ડોક્ટર મીના પંડ્યા, સ્કૂલનું નામ અક્ષરજ્યોતિ સ્કૂલ. ધોરણ 10નું રિઝલ્ટ જે છે અમારે એમાં ટોપ લેવલમાં 5 વિદ્યાર્થી આવેલા છે A1 ગ્રેડમાં. એમાંય તે સુરત લેવલે ટોપ લેવલ જે છે એ ટોપ લેવલમાં નળિયાદરા દેવાંગી કે જેમણે 99.99% અને 97% રેન્ક જે છે એમણે મેળવેલા છે. અને સાથે વિદ્યાર્થીની પણ મહેનત છે અને સાથે એના વાલી જે છે માતા પિતા એની પણ ખૂબ જ સારી મહેનત છે, એટલે એના બદલ એના મમ્મી પપ્પાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શાળા પરિવાર તરફ. હું નળિયાંદ્રા દેવાંગી છું. હું અક્ષરજ્યોતિ હાઈસ્કૂલમાં ભણું છું અને મેં 99.99% રેન્ક પ્રાપ્ત કર્યો છે અને મારા
પર્સન્ટેજ છે 97 અને આ બધી આજે મેં જે સક્સેસ મેળવી છે એનો શ્રેય હું મારા ઓલ ટીચર્સ અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું ને હું ખૂબ ખુશી વ્યક્ત કરું છું. આખા વર્ષ દરમિયાન તો પેરેન્ટ્સની શિક્ષકોની સૌની 100% મહેનત રહી છે અને મને જે આ સક્સેસ મળી છે તેમાં બધાનો જ ફાળો છે. નાના વરાછા સ્થિત સિદ્ધાર્થ ટાઉનશીપ ખાતે આવેલ સર્વાંગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિદ્યાભવનના ધોરણ 10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં ભવ્ય સફળતા મેળવી છે, તેમજ 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. કુલ 169 વિદ્યાર્થીઓમાંથી 118 વિદ્યાર્થીઓએ 60%થી વધુ ટકાવારી મેળવી છે. સખત મહેનત પછી મળેલી આ સફળતા બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી, સાથે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. લિંબાયત ઝોનના વિવિધ વિસ્તારોમાં ઘણા લાંબા સમયથી થવાની સમસ્યા સહિતના વિવિધ પ્રશ્ને આજે લિંબાયત ઝોનમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આવેદનપત્ર પાઠવી ઝોનલ ચીફને રજૂઆત કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ સ્માર્ટ સિટી વિસ્તારના આંજણા, ઉમરવાડા, ડુંભાલ, માગોપ ડુંભાલ તથા સ્માર્ટ સિટી સિવાયના મોજે, પર્વત પાટિયા અને ગુડાદરા તમામ વિસ્તારનો એટલે માન દરવાજાથી શરૂ થઈ મગોપ સારોલી નાકા સુધી અને પર્વત ગોડાદરા સુધીનો સમગ્ર વિસ્તાર કે જેમાં સુરત મહાનગરપાલિકાના આંજણા, ખટોદરા, ડુંભાલ, મીઠી ખાડી અને લિંબાયત વગેરેનો સમાવેશ થાય છે. તેમાં 4100 કરતાં વધુ મેઇન હોલ તથા 900 કરતાં વધુ સ્ટ્રોમ ડ્રેનેજની મેઇન હોલ મેન્ટેનન્સ કરવાની જવાબદારી માન દરવાજા UCD કેન્દ્ર સ્થિત ડ્રેનેજ મેન્ટેનન્સ વિભાગની ઉમરવાડા 14B1 ઓફિસના કાર્યક્ષેત્રમાં આવેલ છે. આ ઓફિસમાં રોજબરોજ 60થી વધુ ફરિયાદો આવે છે. દિન પ્રતિદિન ડ્રેનેજની વધતી ફરિયાદોને કારણે આ સમગ્ર વિસ્તારમાં લોકોના આરોગ્યને ગંભીર અસર થઈ રહી છે, જેને લઈ આજે કોંગ્રેસના કોર્પોરેટરે લિંબાયત ઝોન ખાતે ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા અને આ સમસ્યાને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે ઝોનલ ચીફને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પીપલોદ સારુનગર સોસાયટીમાં એક બંધ મકાનને ટાર્ગેટ કરી દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી ₹3,75,000 ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીપલોદ સારુનગર સોસાયટીમાં મગનભાઈ પટેલ અને તેમનો પરિવાર રહે છે. મગનભાઈ અને તેમની પત્ની નીતાબેન નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 27મી મેના રોજ રવિવારે પટેલ પરિવાર સવારથી લઈ રાત સુધી બહાર ગામ ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ કરી મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹4,50,000 ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે પટેલ પરિવાર રાત્રે પરત આવતા ચોરી થયા હોવાની જાણ થઈ હતી, જેથી નીતાબેને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ નીતાબેન એમ પટેલ. અમે સારુનગર સોસાયટીમાં પીપલોદમાં રહીએ છીએ. અમારા ઘરે 27 તારીખે ચોરી થઈ છે. અમે ગામ ગયા હતા. અમારું ગામ માસદા કંડોરપાડા છે. 11:30 ગયા હતા અને રાત્રે 10:30 આવ્યા હતા. આવ્યા ત્યારે જોયું તો તાળું તૂટેલું હતું. CCTVમાં જોવા મળ્યું છે ચોરોએ ક્યારે કેટલા વાગે પ્રવેશ કર્યો છે? ચોરોએ બે ના સમયમાં ચોરી કરી છે. ફક્ત 15-17 મિનિટમાં એ લોકો બહાર નીકળી ગયા છે. બે વાગે એટલે રાતે કે બપોરે? બપોરે અમારા ઘરમાં રોકડ રકમ, એક મંગળસૂત્ર, 2 તોલા સોનાની ચેન અને 5-6 રિયલ ડાયમંડની બુટ્ટીઓ ગઈ છે. 3 રવિવારે ડુમસના દરિયામાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી 2 યુવાનો ભરતીના ઉતરતા પાણીમાં ખેંચાઈ ગયા હતા. મોડી સાંજ સુધી શોધખોળ છતાં બંને યુવાનોની કોઈ ભાળ મળી ન હતી. મૃતકો થોડા દિવસ અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર ભટારમાં અંબાનગર સોસાયટીમાં રહેતા 19 વર્ષે સુનિલ મનહર શર્મા અને 18 વર્ષે મહેન્દ્ર લાલચંદ્ર શર્મા સહિતના ચાર યુવાનો રવિવારે ડુમ્મસ ફરવા ગયા હતા. ચારે યુવાનો ડુમ્મસ દરિયા ગણેશ મંદિર પાસે દરિયા કિનારે નાહવા પડ્યા હતા. સાંજના સુમારે ભરતી હતી, જો કે દરિયામાં નાહવાની લાહેમાં સુનિલ અને મહેન્દ્ર ડૂબવા લાગ્યા હતા. ભરતીનું પાણી ઉતરી રહ્યું હતું ત્યારે બંને યુવાનો દરિયામાં અંદર ખેંચાવા લાગતા સાથી બે યુવાનોએ બુમરાળ મચાવી દીધી હતી. બનાવને પગલે સ્થાનિક લોકો બચાવવા માટે દોડ્યા હતા, જો કે દરિયાના ઉતરતા પાણીમાં બંને જણા ખેંચાઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે મોડી સાંજ સુધી દરિયામાં ડૂબી ગયેલા બંને યુવાનોની શોધખોળ કરી હતી, જો કે કોઈ ભાળ મળી ન હતી. રવિવારે ડુમ્મસમાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવ્યા હોય ઘટનાને પગલે લોકોની ભીડ એકત્ર થઈ હતી. બનાવ અંગે ડુમ્મસ પોલીસે તપાસ હાથ ધરી છે. સુનિલ શર્મા, મહેન્દ્ર શર્મા તથા અન્ય બે યુવાનો થોડા દિવસો અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યા હતા. ચારે જણા મામા ફોઈના પિતરાય ભાઈ હોવાનું જાણવા મળે છે. વરાછામાં હીરાનું કારખાનું ચલાવતા યુવાન પાસેથી તૈયાર હીરા દલાલીથી વેચવા લઈ જઈ એક હીરા દલાલે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ હીરા દલાલે બોન્ડ લખી આપ્યા હોવા છતાં હાથ ઊંચા કરી દેતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર એકે રોડ વ્હાઈટ હાઉસ ખાતે રહેતા હરેશભાઈ નારાયણભાઈ ગોયાણી વરાછા વિસ્તારમાં હીરાનું કારખાનું ચલાવે છે. તેમની પાસેથી વર્ષ 2014માં હીરા દલાલ રાજુ વસ્ત્રામ અલગોતર રૂપિયા 27 લાખની કિંમતના 121 કેરેટ તૈયાર હીરા 21 દિવસમાં પેમેન્ટ કરવાની શરતે દલાલીથી વેચવા લઈ ગયો હતો. આ હીરા વેચીને તેનું પેમેન્ટ રાજુ અલગોતરે બારોબાર વાપરી નાખ્યું હતું, તેમજ હીરાના કારખાનેદારને પેમેન્ટ આપ્યું ન હતું. આખરે હીરાના કારખાનેદારે રાજુ અલગોતરને ઝડપી લઈ તેની પાસેથી બોન્ડ લખાવી લીધા હતા, તેમ છતાં તેણે પેમેન્ટ ચૂકવ્યું ન હતું. આખરે હરેશ ગોયાણીએ આ હીરા દલાલ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે રવિવારે વહેલી સવારે ઉધના સિટી ઇન્ડસ્ટ્રીઝમાં સાયકલ સવાર યુવાનને ટક્કર મારીને પાડી નાખ્યા બાદ તેની જાંઘમાં ચપ્પુ મારી મોબાઈલ ફોન અને રોકડ સહિત 2600ની લૂંટ કરાઈ હતી. નવાગામ ડિંડોલી ગૃહલક્ષ્મીનગરમાં રહેતો 24 વર્ષે જયપ્રકાશ મોરિયા રવિવારે વહેલી સવારે સાયકલ ઉપર સિટી ઇન્ડસ્ટ્રીઝના આંતરિક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે એક મોટરસાયકલ ઉપર 3 સવારી શખ્સોએ તેનો પીછો કર્યો હતો અને સાયકલની ટક્કર મારી તેને નીચે પાડી દીધો હતો અને તેની પાસેથી રોકડા રૂપિયા 600 તથા 2000ની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ દોડતી થયેલી ઉધના પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર ખાતે આજરોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ પરેશભાઈ ગજેરા અને ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા પધાર્યા હતા. પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત સુરત આવ્યા ત્યારે વરાછા બેંક દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તેઓને આવકારવામાં આવ્યા હતા. આ તકનો લાભ લઈ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાંજીભાઈ ભાલાળા અને ટ્રસ્ટીઓ દ્વારા પરેશભાઈ ગજેરા તથા તુષારભાઈ લુણાગરિયાનું પુષ્પગુચ્છ પુસ્તક અને શાલ ઉઢાડી સન્માન કરાયું હતું. સાથે જ ઉપસ્થિત પરેશભાઈ ગજેરાએ સૌ પાટીદારોને ખોડલધામ પધારવા આહવાન કર્યું હતું. પરેશભાઈ અને તુષારભાઈ વરાછા બેંકના ચેક વિતરણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ધીવરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરત દ્વારા દરેક ખાતેદારોને અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. વરાછા બેંકે અત્યાર સુધી અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીના સહયોગથી બેંકના સભાસદ ખાતેદારોના કુલ 333 પરિવારોને રૂપિયા 4,96,90,000ની રકમ અકસ્માત વીમા પેટે ચૂકવી પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે, જેના ભાગરૂપે બેંકના ખાતેદાર અકસ્માતથી અવસાન પામેલ સ્વપ્રફુલભાઈ બાબુભાઈ રીબડિયાના વારસદાર સ્વજ્યોત્સનાબેન પ્રફુલભાઈ રીબડિયાને અકસ્માત વીમા ચેકનું વિતરણ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરાના વરદ હસ્તે થયું હતું. નમસ્કાર, જય માર ખોડો મિત્રો. આજે હું સુરત મુકામે કાર્યક્રમમાં આવેલો છું. સુરત અને
દક્ષિણ ગુજરાતના તમામ લોકોને મારું વૃંદા મુકામે પધારવાનું હાર્દિક આમંત્રણ છે. ત્યાં અત્યારે મંદિરના દર્શન સિવાય અત્યારે ત્યાં પૂજન પ્રસાદનું અમે સ્ટાર્ટ કરી દીધું છે. બીજી ઘણી પ્રવૃત્તિ ખોડધામ સંસ્થા કરે છે, એ કે રાજકોટ મુકામે છે, અને જે કંઈ ખોડધામ મુકામે વર્ક કામ બાકી હતું તે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. ફરી એકવાર જે લોકો ખોડધામ આવી નથી શક્યા એ લોકોને માતાજીના દર્શન કરવા માટે મારું હાર્દિક નિમંત્રણ છે. ચોકબજાર વિસ્તારમાંથી ચોરી કરી ખોટો રજીસ્ટ્રેશન નંબર લગાવી ફરતા કાપોત્રાના આધીને ઝડપી પાડી એસઓજીની ટીમે એન્જિન ચેચિસ નંબરના આધારે ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અને દામજીભાઈને બાતમી મળી હતી કે ચોરીની બાઇકનો ખોટો રજીસ્ટ્રેશન નંબર લગાડી ફરતો વાહનચોર કાપોત્રાની સત્યનારાયણ સોસાયટીના નાકે બાઇક લઈને ઊભો છે. જે બાતમીના આધારે એસઓજી બાતમી સ્થળે પહોંચી બાઇક સાથે ઉભેલા વાહનચોર હિંમતભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા બાઇક કબજે કરી હતી. બાદ એન્જિન અને ચેચિસ નંબરના આધારે તપાસ કરવામાં આવતા બાઇક ચોરીની હોય ઉપરાંત આ મામલે ચોકબજાર પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હોવાની વિગત સામે આવતા એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શિક્ષણ સમિતિમાં વર્ષ 1998-99માં ગરીબ અને પછાત વિદ્યાર્થીઓને ગણવેશની સિલાઈના નામે રૂપિયા 36 લાખનું કૌભાંડ સામે તલસ્પર્શી તપાસ કરી ઉચાપત થયેલ પૈસા વસૂલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા ગોપીપુરા સ્થિત શિક્ષણ સમિતિ બહાર ધરણા કરી સમિતિના ચેરમેને આવેદનપત્ર આપ્યું હતું. વર્ષ 1998-99માં શિક્ષણ સમિતિમાં ગણવેશના નામે 36 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જે બહાર આવ્યા બાદ જે તે સમયે આ અંગે કાર્યવાહી કરાઈ હતી, પરંતુ આ કૌભાંડના પૈસા વસૂલ કરાયા ન હતા. ઉપરાંત આ કૌભાંડમાં વધુ તલસ્પર્શી તપાસ અને પૈસા વસૂલ કરવાની માંગ સાથે આજે ગોપીપુરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બહાર કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ ભેગા મળી ધરણા કર્યા હતા અને બાદ શિક્ષણ સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ના ભ્રષ્ટાચાર સામે શિક્ષણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સામે આજે ધરણાના કાર્યક્રમમાં બેઠા છે. ગરીબ માણસોના ગણવેશના કૌભાંડમાં 36 લાખ જેવી ઉચાપત કરી છે. આ 36 લાખ જેવી ઉચાપતમાં રાજ્ય સરકારે દોષી ઠેરવા હોય ત્યારે તમામ દોષમાંથી મુક્ત કરી અને ક્લીન ચીટ આપવામાં આવી છે. આવા અધિકારીઓને નશ્યત કરવાને બદલે એને જ્યારે પ્રમોશન આપી ઇનામ રૂપી 11 મહિનાનું એક્સટેન્શન પણ આપવામાં આવે છે ત્યારે આ 36 લાખ પ્રજાના પૈસા છે, ગરીબ બાળકોના પૈસા છે, ગરીબ બાળકોના ગણવેશના પૈસા છે. ભારતીય જનતા પાર્ટીએ રામને આગળ કરી અને સત્તા મેળવી પછી માં સરસ્વતીના મંદિર લૂંટવા માંડ્યા છે. આ ભ્રષ્ટાચાર, આ ખદબદતો ભ્રષ્ટાચાર પ્રજાની સામે લઈ જવા માટે આ 36 લાખ રૂપિયાની ઉચાપતને રિકર કરવાને બદલે એને ક્લીન ચીટ આપવામાં આવે છે. જો એમને ક્લીન ચીટ આપવી હોય તો ન્યાયિક તપાસ કરી નામદાર કોર્ટની અંદરથી એ ક્લીન ચીટ લઈને આવે, કાં તો આ શિક્ષણ સમિતિમાં કરેલા 36 લાખની ઉચાપત છે એ પૈસા કમિશનર સાહેબ રિકવરી કરે. આ જો રિકવરી નહીં કરે તો અમે ન્યાયિક રીતે કોર્ટમાં જઈને પણ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અને જોડાવા માંગતા યુવાનો માટે તાલીમ વર્ગો ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગની કૌશલ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા તાલીમ પામેલ યુવાનોને તૈયાર કરી શકાય આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા જેમ જ્વેલરી સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 29/5/2017ના રોજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાર્તાલાપ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી અગ્રણી કંપનીઓના માલિકો અને મેનેજર્સ ઉપસ્થિત રહ્યા હતા. જીજેએસસીસીઆઈ તરફથી સીઈઓ શ્રી બિનિત ભટ્ટને સુરત ડાયમંડ એસોસિએશન સાથે રાખીને હીરા ઉદ્યોગપતિઓ પાસેથી જુદા જુદા પ્રકારના હીરા ઉદ્યોગને લગતા અભ્યાસક્રમો અંગે અને હીરા ઉદ્યોગની જરૂરિયાતો અંગે અભિપ્રાય મેળવ્યા હતા. હીરા ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે વર્તમાન હીરા ઉદ્યોગમાં નોકરી માટે યુવાનો પ્રાઇવેટ સંસ્થાઓમાં તાલીમ મેળવી રહ્યા છે. જો આ પ્રકારની તાલીમ અને વ્યવસાયિક કુશળતા સરકાર હસ્તકની સંસ્થાઓ દ્વારા આપવામાં આવે તો તે આવકાર્ય પગલું ગણાવી શકાય છે. હીરા ઘસવાથી માંડીને તેના વેલ્યુએશન સુધીની તમામ જરૂરિયાતોની ચર્ચા હીરા અગ્રણીઓએ કરી હતી. જીજેએસસીના સીઈઓ
બિનિત ભટ્ટે હીરા ઉદ્યોગની જરૂરિયાતોને ખાસ ધ્યાનમાં રાખીને જ અભ્યાસક્રમોને પ્રમાણિત કરવામાં આવશે તેવો વિશ્વાસ આપ્યો હતો। આ સાથે આ વિષય પર સમયાંતરે હીરા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતો યોજવાની તૈયારી પણ દર્શાવી હતી। આજે જીજીએસી દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાઇમ મિનિસ્ટરની સ્કિલ ડેવલપમેન્ટની યોજના અંતર્ગત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર રત્નકલાકારને આધુનિક ટ્રેનિંગ સ્કિલ મળી રહે અને આ સ્કિલના કારણે એમના કામકાજની અંદર એમનો પ્રોગ્રેસ થાય, એમની ઇન્કમ જનરેટ થાય, એની માટેના વિવિધ કોર્સોનું જે જીજીઆઈસી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે કોર્સની માહિતી આપવા માટે અને આ કોર્સની અંદર કાંઈ ફેરફાર હોય અથવા એમાં કાંઈ સજેશન હોય ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરફથી એ બાબતનું આજનું આ સેમિનારનું આયોજન કરેલું છે। સ્કિલ ડેવલપમેન્ટને કારણે એટલો રત્નકલાકારને એ ફાયદો થવાનો છે કે વર્ષોથી જે જૂની ટપથી જે લોકો કામ કરી રહ્યા છે એમને આધુનિક પદ્ધતિથી ટ્રેનિંગ આપવાના કારણે એમના કામની અંદર પ્રોગ્રેસ થશે, એમને કામની વૃદ્ધિ થશે અને કામની વૃદ્ધિ થવાની સાથે કામની અંદર એમની ક્વોલિટી પણ સુધરશે અને એમની ઇન્કમ પણ જનરેટ થશે। એના કારણે બંનેને ઇન્ડસ્ટ્રીને અને વર્કરને બંનેને ફાયદો થવાનો છે। શ્રી બોટાદ તાલુકા સમસ્ત પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કતારગામ અવધ ફાર્મ ખાતે 25મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંડળની 25મી વર્ષગાંઠ નિમિત્તે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગત તારીખ 27મે શનિવારના રોજ બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળાના લાભાર્થીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ડાયરામાં કલાકાર ફરીદા મીર, સુખદેવ ધામેલિયા અને સ્વીટી સવાણીએ લોકગીત અને હાસ્યરસમાં તરબોળ કર્યા હતા, જ્યારે ગત તારીખ 28મે રવિવારના રોજ 25મા રજત જયંતિ સ્નેહમિલન સમારોહને વડીલ વંદના શીર્ષક અપાયું હતું, જેમાં બોટાદ તાલુકાના પટેલ સમાજના 25 અગ્રણી વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ અવલ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બોટાદ તાલુકાના પટેલ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। કતારગામ આંબા તલાવડી રામકથા રોડ ધનલક્ષ્મી ફાર્મ ખાતે રવિવારના રોજ શ્રી ગામ ખાખરિયા પ્રગતિ મંડળ દ્વારા 19મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। સતત 18 વર્ષથી આયોજન કરતા આ મંડળ દ્વારા આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયા, વરાછા બેંકના ડિરેક્ટર પ્રભુદાસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ખોખરિયા પ્રગતિ મંડળ દ્વારા ખાસ સંપ શિક્ષણ અને ભયમુક્ત જીવન માટે મોટિવેશન સ્પીચનું આયોજન કર્યું હતું, જેમાં હરીશભાઈ માણિયાએ સૌને ભયમુક્ત જીવનની ટિપ્સ આપી હતી। સાથોસાથ ખોખરિયા ગામના તમામ બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા। આ કાર્યક્રમમાં ખોખરિયા ગામના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા। અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો। દેશમાં પ્રી મોન્સૂન વરસાદ, પૂર્વ ભારતમાં ચક્રવાત મોરાનો ખતરો, બિહારમાં 23ના મોત। વડાપ્રધાન મોદી આજથી જર્મનીના પ્રવાસે, ભારતમાં રોકાણનું આપશે આમંત્રણ। પાકિસ્તાન સાથે દ્વિપક્ષી ક્રિકેટ સિરીઝની શક્યતાને સ્પોર્ટ્સ પ્રધાન વિજય ગોયલે નકારી કાઢી। અને પઠાણકોટમાં આર્મી બેઝ નજીકથી શંકાસ્પદ બેગ મળતા હાઈ એલર્ટ કરાયું। સમાચારો વિગતે, ધોરણ 10નું પરિણામ આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું, જેનું કુલ પરિણામ 68.24% આવ્યું છે। તેમાં સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ 79% આવ્યું છે, જ્યારે નર્મદા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 46% આવ્યું છે। આ તમામ પરિણામમાં લાંબડિયા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 10.50% આવ્યું છે। રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્ર 97.47% સાથે સૌથી મોખરે રહ્યું છે। ગત વર્ષે ધોરણ 10નું પરિણામ 67% રહ્યું હતું, આ વખતે 3% ઓછું આવ્યું છે।
છોકરાઓનું પરિણામ 64% જ્યારે છોકરીઓનું પરિણામ 73% આવ્યું છે। ગુજરાતી માધ્યમના પરિણામની ટકાવારી 65% છે, જ્યારે અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 92% છે। આ પરિણામમાં 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 451 જેટલી છે। ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે પોતાનું ઊંચું પરિણામ આવતા જ કેટલાક વિદ્યાર્થીઓએ તો ઉજવણી જ શરૂ કરી દીધી હતી। ધોરણ 10ના પરિણામમાં સુરતના સ્ટુડન્ટે ડંકો વગાડ્યો છે। સુરત જિલ્લાનું કુલ પરિણામ 79.27% આવ્યું છે, જેથી દેશભરની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જેમાં સુરતના વરાછા સેન્ટરનું પરિણામ 91.13% આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। રાજ્યના પૂર્વ વિસ્તારમાં ચક્રવાતી તોફાન મોરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ ભારતમાં ગત રોજથી હવાની ગતિ તેજ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં પણ સ્થિતિ વધુ ગંભીર થવાની હવામાન વિભાગની આગાહી છે, જેથી બંગાળની ખાડીથી ઉઠેલી હવાઓને કારણે તોફાન અને અનરાધાર વરસાદનો ખતરો પૂર્વોત્તર રાજ્યોમાં તોળાઈ રહ્યો છે। ચક્રવાત મોરાના ખતરાને જોતા પૂર્વ ભારતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, જેમાં મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો સામેલ છે। સોમવાર સવારથી જ દિલ્હી NCRમાં ધીમા વરસાદની શરૂઆત થઈ છે। દેશમાં પ્રી મોન્સૂન વરસાદને કારણે એક તરફ જ્યાં લોકોને ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ પ્રી મોન્સૂન વરસાદ અનેક જગ્યાએ આફત લઈને પણ આવી છે। બિહારમાં પ્રી મોન્સૂન વરસાદ દરમિયાન તોફાન અને વીજળી પડવાથી 23 લોકોના મોત થયા છે। પટના, જમુઈ, વૈશાલી સહિત અનેક જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 4 દેશના વિદેશ પ્રવાસ જવા રવાના થયા છે। જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સના પ્રવાસે પીએમ મોદી ગયા છે। પીએમ મોદી 6 દિવસ સુધી ભારતની બહાર રહેશે। પહેલા પીએમ જર્મનીની મુલાકાત લેશે, જ્યાં ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપશે। મોદી ચાન્સલર એગેલા માર્કેલને મળશે। દ્વિપક્ષીય સંબંધો પર ઔપચારિક વાતચીત પહેલા પીએમ માર્કેલ સાથે ડિનર કરશે। પીએમ જર્મની પ્રવાસ દરમિયાન ત્યાંની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા પ્રેરિત કરશે। જર્મન અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં રોકાણની સુરક્ષા અને ફાયદાને લઈ હજુ સુધી સ્પષ્ટ નથી થયું અને આ સ્થિતિમાં રોકાણનો નિર્ણય કરી શકાય નહીં। હવે પીએમ મોદી માટે જર્મન રોકાણકારોને વિશ્વાસ અપાવવો એક યુનોતી રહેશે। ઉપરાંત ભારતમાં રોકાણ કરશો તે પૂર્ણ રીતે સુરક્ષિત રહેશે। કેન્દ્રીય ખેલકૂદ પ્રધાન વિજય ગોયલે પાકિસ્તાન સાથે ભારતની દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ યોજવાની શક્યતાને આજે નકારી કાઢી છે। પરંતુ બીજી બાજુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આજે દુબઈમાં મળવાના છે અને બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ ફરી શરૂ થવાની શક્યતા અંગે ચર્ચા કરવાના છે। વિજય ગોયલે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારત વિરુદ્ધના ત્રાસવાદને સમર્થન આપશે ત્યાં સુધી ભારત સરકાર એની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ફરી શરૂ નહીં કરે। ગોયલે આજે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડ આ સંદર્ભમાં ભારત સરકાર સાથે મસલત કર્યા પછી જ તેનું કોઈ સૂચન કે પ્રસ્તાવ રજૂ કરવા હું અગાઉ પણ કહી ચૂક્યો છું। પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિઝનની કોઈ શક્યતા નથી। જ્યાં સુધી પાકિસ્તાન ત્રાસવાદીઓને સહાય કરે છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે ખેલકૂદ સંબંધો શરૂ થઈ શકશે નહીં। ત્રાસવાદ અને ખેલકૂદ સાથે ચાલી શકે નહીં। વિજય ગોયલે કહ્યું કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓને લાગે વળગે છે એની પર અમારો કોઈ અંકુશ નથી, તેથી બંને દેશ એવી સ્પર્ધાઓમાં રમવાનું ચાલુ રાખે। પઠાણકોટમાં આર્મી કન્ટેનમેન્ટ બેઝ પરથી એક શંકાસ્પદ બેગ મળી છે। બેગ મળતા પઠાણકોટમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ બેગમાંથી 3 યુનિફોર્મ પણ મળી આવ્યા છે, જે અંગે સ્વાત ટીમ અને આર્મી સર્ચ ઓપરેશન કરી રહી છે। ગયા વર્ષે જાન્યુઆરીમાં પઠાણકોટ એરબોઝ પર આતંકી હુમલામાં 7 જવાન શહીદ થયા હતા। પઠાણકોટના મમૂન આર્મી કન્ટેનમેન્ટ બેઝ પાસેથી આ શંકાસ્પદ બેગ મળી આવી છે, જે બેગમાં આર્મીના 3 યુનિફોર્મ પણ મળી આવ્યા છે, જેના પર જમ્મુ લખેલું છે, જે મળતા જ સ્થાનિક પોલીસે અને આર્મી દ્વારા આ વિસ્તારને સીલ કરાયો છે। તેમજ મહિનાની શરૂઆતમાં પણ પોલીસને અહીંથી 2 બેગ મળી આવી હતી। મિલિટરી બેઝ પાસેથી મળેલી બેગમાં મોબાઈલ ટાવર બેટરી હતી। હાલ આ અંગે પોલીસ સઘન તપાસ કરી રહી છે। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ધોરણ 10નું કુલ પરિણામ 68.24%, છોકરીઓએ 73% સાથે મેદાન માર્યું। લિંબાયત વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઓવરફ્લોની સમસ્યાને લઈને કોંગ્રેસનું ઝોનલ ચીફને આવેદન।
લોધ સારુનગર સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા 3.75 લાખની ચોરી. ડુમસના દરિયામાં નાહવા પડેલા રાજસ્થાની 2 મિત્રો ડૂબ્યા. મિની બજારના કારખાનેદાર પાસેથી રૂપિયા 27 લાખના તૈયાર હીરા લઈ દલાલે કરી છેતરપિંડી. અને ઉધનામાં અકસ્માત કરી સાયકલ સવારને ચપ્પુ મારી લૂંટી લેવાયો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.